જીવી જવું એ જ માત્ર જીવનનો મકસદ નથી પરંતુ અંતતઃ પરિપૂર્ણતાને ખોજવી એ જીવનનો ઉદ્દેશ્ય છે જીવન ભરચક હશે ત્યારે તમે નિષ્ફળતાના શિકાર નહીં બનો જ્યારે તમે કોઈ સાથે સરખામણી કરશો ત્યારે તમને સામે તમારી નિષ્ફળતાનો માર્ગ દેખાવા લાગશે કારણ સરખામણીમાં એકનું વધુ સારું હોવું ફરજિયાત છે એ બહેતર શોધવાની રમત છે સરખાપણું તારવવાની રીત છે હું મને નિષ્ફળ અથવા ઓછો સફળ લાગુ છું કારણ કે હું સતત સતત કમ્પેરિઝનમાં જીવું છું તું કેવી છો અને હું કેવો છું તારી પાસે શું છે અને મારી પાસે શું છે તને આ કેમ મળ્યું અને મને આ કેમ ન મળ્યું આ સારું કે પેલું કાલે વધુ મજા આવી ક્યાં છે પિઝામાં જમાવટ થાય કે રોટલામાં આ પ્રશ્નોનું વાવાઝોડું આપણી આસપાસ ફૂંકાયા જ કરે છે જે આપણને આપણી નિષ્ફળતાનો અહેસાસ કરાવ્યા જ કરે છે પણ પ્રશ્નો ક્યાંથી આવ્યા બહારથી ના ભાઈ ના બહાર પરિસ્થિતિ છે તેના વિશેના પ્રશ્નો તો અંદરથી આવે છે બહાર છે તે જીવી જવું છે અંદરથી જે આવે છે તે અંતઃ પરિપૂર્ણતાની પારાશીષી છે પરિસ્થિતિ નિષ્ફળતા માટે જવાબદાર નથી આપણું મન નિષ્ફળતાના અહેસાસનું માધ્યમ છે જ્યારે મારું મન સ્વીકારી લે કે હું નબળો ત્યારે હું નક્કી નબળો મન મને અંદરના સ્વર્ગ કે અંદરના નર્ક તરફ દોરી જઈ શકે નરી ભયાનકતા નથી જો જ્યાં સુધી અને જ્યારે મને બીજા સાથીની સરખામણીમાંથી બહાર રહેવાનું પસંદ થતું નથી યાદ રાખીએ છરી પોતે ભયજનક નથી જ્યાં સુધી તમે એનાથી શું સુધારો છો તે એના ઉપર એનો આધાર હોય છરીથી શાક સુધારો તો કોઈ ચિંતા નથી પણ એ જ છરી કોઈના પેટમાં હુલાવી દો તો આપણું મન તો છરી છે તમને છરીનું મેનેજમેન્ટ કરતાં ફાવી જાય તો જીવન સાર્થક બહાર જે બને છે તેને અંદર કેમ મોકલાય છે પરિસ્થિતિને જડતાથી ગુસ્સાથી દર્દથી હતાશાથી જોઈ અને સ્વીકારી તો અંદર પણ આ જડતા ગુસ્સો પીડા હતાશા પહોંચ્યા પણ જે બન્યું તે બન્યું એમાં નિયતિ જવાબદાર છે એવું સ્વીકારીને અંદર મોકલ્યું તો મન પણ એ જ બેકગ્રાઉન્ડનો સ્વીકાર કરશે આ પ્રેક્ટિસ વારંવાર કરીશું તો આપણા મનને સારપ સ્વીકારવાની ટેવ પડી જશે તમારા બોસે તમને ઠપકો આપ્યો તે તમારું મન કેવી રીતે લે છે ક્રોધથી દ્વેષથી બદલાની ગણતરીથી એ ઠપકાના શબ્દો સ્વીકાર્યા તો અંદર આગ પેદા થઈ પણ એ જ ઠપકાને સ્પષ્ટતાથી પ્રેમથી કશુંક શીખવાની ભાવનાથી લેશો તો સુધરવાની શક્યતા પ્રગટ થશે જ્યાં સુધી આપણું મન શીખવાની તત્પરતા નહીં દાખવે ત્યાં સુધી આપણે જીવનમાં પ્રગતિ નહીં કરીએ હા વૃદ્ધ થતા રહીશું ખરા પણ એવા ને એવા વારંવાર નિષ્ફળ જનારા અને પરિસ્થિતિને દોષ દેનારા આપણે અનુભવ શું છે તમને થયેલ પડકારના જવાબમાં તમારી લાગણી એટલે અનુભવ લાગણી નકારાત્મક તો આગળ પણ નકાર જ નકાર એક્ટ પછી રિએક્ટ છે તો રિએક્ટ પછી પણ એક્ટ છે તે ભૂલવા જેવું નથી વર્તન છે તો વર્તનનું કારણ છે અને વર્તનની અસર પણ છે વર્તનની અસર બીજા વર્તનનું કારણ બની શકે આમ તમે જોવા અવલોકવા અનુભવવા મુક્ત હોતા જ નથી મુક્ત નથી તે કદી કંઈ શીખતું જ નથી જે શીખતું નથી તે સદા નિષ્ફળ જાય છે તો મારી નિષ્ફળતા માટે જવાબદાર કોણ સ્થિતિ સંજોગો મિત્રો બનાવો કે હું પોતે મુલ્લા નસરૂદ્દીન ભારે નમ્ર છતાં કડક માસ્તર એક પરીક્ષા ખંડમાં સુપરવિઝન કરી રહ્યા હતા મુલ્લા ઊંચે વાજે બોલી ઉઠ્યા પાછલી સીટ પર બેઠેલા વિદ્યાર્થીઓ અંદરો અંદર ચિઠ્ઠીની લેવડ દેવડ બંધ કરી દે આ પરીક્ષા છે કંઈ તમાશો નથી એક વિદ્યાર્થીએ કહ્યું સર આ ચિઠ્ઠીઓ નથી પણ બાવન પત્તા છે અમે પત્તા રમીએ છીએ મુલ્લાએ નમ્રતાપૂર્વક કહ્યું તો હું મારી ભૂલ માટે દિલગીર છું આપણે મુલ્લા નસરુદ્દીનના ફોલોઅર નથી શું ક્યાંક ક્યારેક ખોટું સ્વીકારી લેવાની આપણી આદત નથી શું सहारा ढूंढता है तो किसका सहारा